નમસ્કાર, હું છું ડોક્ટર જયદેવ ધામૈયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, કેન્ડોર આઈવીએફ સેન્ટર, સુરતથી. ગર્ભ સંસ્કાર આપણી સંસ્કૃતિના 16 સંસ્કારોમાંનો આ એક ખૂબ જ મહત્વનો સંસ્કાર છે. આ સંસ્કાર એટલો મહત્વનો છે કે આનાથી એક સારા સમાજની રચના થઈ શકે છે. એટલે જ્યારે કોઈ એક સ્ત્રી માં બનવાનો વિચાર કરે છે ત્યારે એને પોતાની તંદુરસ્તી સાથે સાથે આવનારું બાળક એકદમ તેજસ્વી, શ્રેષ્ઠ અને દિવ્ય આવે એવી એમની ઈચ્છા હોય છે. અને આવા સંતાન માટે એમને જેટલી જરૂર પડે એટલી બધી જ એક્ટિવિટી કે અથવા તો જે પણ જરૂરી છે એ બધું કરવા માટે તત્પર હોય છે, તૈયાર હોય છે. તો ચાલો આજે આપણે ગર્ભ સંસ્કાર વિશે એવા વ્યક્તિ જોડે વાત કરીએ કે જેમણે ગર્ભ સંસ્કારમાં ઘણું બધું સારું એવું નોલેજ અને રિસર્ચ મેળવ્યું છે. એમનું નામ છે ઋષિતા કુંટ, કે જેઓ પોતે એમબીએ કરેલું છે અને એમબીએ કર્યા પછી પણ એમને ગર્ભ સંસ્કારમાં એમ કહી શકાય કે ખાસું એવું રિસર્ચ કર્યું છે. એમ કહી શકાય કે એક જાતની પીએચડી કરી છે. એ પોતે પણ એક બે દિવ્ય સંતાનોની માતા છે અને એમને ગર્ભ સંસ્કાર ઉપર ઘણા બધા સેશન સેમિનાર્સ કર્યા છે. યુટ્યુબ પર એમની એક ચેનલ છે કે જેમાં લગભગ 1.5 લાખ કરતાં વધારે સબસ્ક્રાઈબર્સ છે એમના. એમનો એક વિડીયો લાખો લોકો સુધી પહોંચે છે અને ગર્ભ સંસ્કારની નાનામાં નાની બધી જ માહિતીઓ એમને સચોટ રીતે, સહેલાઈથી અને સમજી શકાય અને પ્રેક્ટિકલ હોય એવી રીતે એમણે લોકો સુધી આપી છે. તો આપણે આજે એમને જ બધું પૂછીએ કે ગર્ભ સંસ્કાર, આ ખરેખર ગર્ભ સંસ્કારનું આટલું બધું મહત્વ થયું કેવી રીતના? આપણાના પહેલાના જમાનામાં મારા મમ્મી પપ્પા એ લોકોએ તો આ ગર્ભ સંસ્કાર વિશે આટલું બધું કશું કર્યું નહોતું, તો હવે આ ગર્ભ સંસ્કારની જરૂર કેમ પડી? એક્ચ્યુઅલી ગર્ભ સંસ્કાર ને શબ્દને સમજવા જઈએ તો ગર્ભ પ્લસ સંસ્કાર, એટલે કે જે મૂળભૂત વસ્તુ છે એના પર રંગરૂપાણ કરવું કે એને અલગ રીતે સજાવવું, જેવી રીતે કે દૂધ છે એમાંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય, એવી જ રીતે આપણા ગર્ભમાં જે જીવ આવ્યો છે એમાં એને અલગ અલગ સંસ્કારો થકી એને નવાજવું એક પ્રકારનું ગર્ભ સંસ્કાર છે. હવે પહેલાના જમાનામાં જે આપણી માતાઓ હતી એને ગર્ભ સંસ્કારની આવશ્યકતા એટલા માટે નહીં હતી કારણ કે એને નેચરલી જ ગર્ભ સંસ્કાર થઈ જતો હતો. એને ઘરે રહેતા હતા, ઘરનું કામ કરતા હતા, વડીલોની સેવા કરતા હતા, માંદા હોય તો એની સેવા કરતા હતા, તો એક જાતનું ગર્ભ સંસ્કાર જ છે. મોબાઈલના રેડિયેશન એને નડતા નહીં હતા, પ્લસ એ વાડીઓમાં કામ કરતા હતા તો યોગા એક્સરસાઇઝ ઓટોમેટિક જ થઈ જતી હતી. બટ અત્યારે આ આધુનિક યુગમાં જયારે દરેક વિમેન એક કરિયર ઓરિયન્ટેડ થઈ ગઈ છે ત્યારે મોટા ભાગે લોકો ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા થઈ ગયા છે જ્યાં એને ગાઈડ કરવા માટે કોઈ સાસુ નથી કે કોઈ એવા વ્યક્તિઓ નથી, વડીલો નથી જેને કરેજ કરી શકે કે તમે આ બુક રીડ કરો કે આવી એક્ટિવિટી કરો. તો આવા સમયે ગર્ભ સંસ્કાર માટે સ્પેશિયલ ક્લાસ આપણે રાખવા પડે છે કે જેનાથી આપણે મધરને અવેર કરી શકીએ. બીજી વસ્તુ કે પહેલાના જમાના તમે જોયું હશે કે કોઈ પણ જગ્યાએ ટેસ્ટ ટ્યુબ સેન્ટર કે આઈવીએફ સેન્ટર નહીં હતા, ખબર જ નહીં હતી કે ટેસ્ટ ટ્યુબ ને આઈવીએફ શું છે. પરંતુ અત્યારે તમે જોવા જશો તો હરેક સોસાયટી પર આપણને આવા ક્લિનિક જોવા મળે છે. એનું મેઇન રીઝન એ છે કે વધતી જતી ઇન્ફર્ટિલિટી, અને બીજી વસ્તુ એ કે ગર્ભધારણ કરવા માટે જે ખાસ કરીને માઇન્ડ જોઈએ છે, જે ફ્રેશ માઇન્ડ જોઈએ, એકદમ સાત્વિક જીવન જોઈએ, એની બહુ જ કમી છે. એના લીધે સ્ટ્રેસ વધે છે, ડિપ્રેશન વધે છે, એન્ઝાયટી વધે છે, જે તમારા હોર્મોન્સને ઇમ્બેલેન્સ કરી મૂકે છે. આના લીધે પ્રેગ્નેન્સી કન્સીવ થવામાં પ્રોબ્લેમ આવે છે અને પ્રેગ્નેન્સી રહ્યા પછી પણ આ સ્ટ્રેસ અને ડિપ્રેશનના લીધે જે આવનારા જે બાળકો છે હાઇપર એક્ટિવ આવે છે અને એમાં કોઈ ને કોઈ કમી જોવા મળે છે કે જેવી રીતે કે જિદ્દી પણ વધારે હોય, ચીડિયા પણ વધારે હોય. તો આ બધી કમીને દૂર કરવા માટે આજે ગર્ભ સંસ્થાની આવશ્યકતા વધી ગઈ છે. યસ, સાચી વાત છે કે પહેલાના જમાનામાં અને અત્યારના જમાનામાં ખાસો એવો ડિફરન્સ છે. આ ગ્લોબલાઇઝેશન, મોડર્નાઇઝેશન, અર્બનાઇઝેશનના કારણે આપણા જે લાઈફની લાઈફસ્ટાઈલ છે જે એ ટોટલી બદલાઈ ગઈ છે. આજુબાજુનું વાતાવરણ બદલાઈ ગયું છે અને ખાસ કરીને મોબાઈલ ઇન્ટરનેટના યુગમાં તમને ડિસ્ટ્રેક્શન થવાના ચાન્સીસ મેક્ઝિમમ છે. ખાસ કરીને ડાયટમાં પણ એટલી બધી ઓપ્શન્સ અવેલેબલ છે કે અનહેલ્ધી ફૂડ ખાવાનું પણ વધારે મહત્વ થાય. ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિ એક્ટિવિટીથી તમને મોટિવેટ રાખી શકે, તમને તમારા ધ્યેય સુધી એમ કહી શકાય ને કે એકાગ્ર રાખી શકે, કોન્સન્ટ્રેટ રાખી શકે, તો ગર્ભ સંસ્કાર ખૂબ જ મહત્વનો છે. ખૂબ સારો પ્રશ્ન છે. મારો હવે બીજો પ્રશ્ન પણ આના પરથી જ છે કે ઘણી માતાઓ ને પ્રેગ્નન્સી રાખ્યા પછી 4-5 મહિના પ્રેગ્નન્સીના મહિના થઈ જાય અથવા તો બીજું સંતાન પ્રેગ્નન્સીના સમયે એમને એવું થાય કે યાર ગર્ભ સંસ્કાર તો અમે આગળના બાળકમાં નહીં કર્યું, અથવા તો પ્રી પ્રેગ્નન્સીનો સમય જતો રહ્યો અને આગળ 3-4 મહિના પણ જતા રહ્યા તો હવે અમારા બાળકને ગર્ભ સંસ્કાર નથી કર્યું તો કોઈ એની આડઅસર આવશે અથવા તો કઈ અમે ચૂકી ગયા છીએ, એવો અપરાધ ભાવ, એવો ગિલ્ટ હોય છે. તો એમના માટે શું તમારો સંદેશો છે?
गर्भ संस्कार માં કોઈ ગિલ્ટ કે પશ્ચાતાપ આવતો જ નથી. તમે જાગ્યા ત્યાંથી સવારે તમારું પહેલું બાળક છે તો એના માટે તમે એ વિચારી શકો કે 80% તો વિકાસ બાળકનો ગર્ભમાં થઈ ગયો છે, પરંતુ હવે જે 20% વિકાસ બાકી છે એના પર આપણે પૂરું ફોકસ ખૂબ જ સારી રીતે કરીશું અને એઝ અ પેરેન્ટ આપણે એને ખૂબ જ સારી રીતે સંસ્કારિત કરીશું. રહી વાત એ મધર્સની કે જે લોકો પ્રી પ્લાનિંગથી જોઈન નથી કર્યું, તો એઝ અ સાયન્ટિફિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો બાળકના 1 મિનિટની અંદર 2.5 લાખ ન્યુરોન્સ બનતા હોય છે. તો તમારા કદાચ 5 મહિના વીતી ગયા છે તો હજુ તમારા 4 મહિના બાકી છે. હવે કેલ્ક્યુલેટ કરીએ કે 1 મિનિટની અંદર તમારા 2.5 લાખ ન્યુરોન્સ બાળકના બને છે, તો આપણી જે વાતચીત થઈ રહી છે એ દરમિયાન જ અગર હું ગર્ભવતી હોય તો મારા 12 લાખ 50 લાખ ન્યુરોન્સ બની ગયા છે. તો જેટલું બાકી છે એના પર ફોકસ કરીએ, નહીં કે એના પર પશ્ચાતાપ કે ગિલ્ટ ફીલ કરીએ કે મારું જતું રહ્યું છે. તો આનાથી પણ ખૂબ જ ફાયદો થશે. અમારા એક મધર છે, એવા ઘણા બધા મધર્સ આવે છે, 9 મંથમાં જોઈન કરે છે. એવું નથી વિચારતા કે મારા 8 મહિના પસાર થઈ ગયા છે, એ એવું જ વિચારે છે કે હજુ મારો 1 મહિનો બાકી છે અને 1 મહિનાની અંદર હું એવું ઘણું બધું કરી શકું છું કે જે મારા બાળકના જીવનને પરિવર્તન કરવામાં ખૂબ જ મદદ કરી શકશે. એકદમ સાચી વાત છે, જાગ્યા ત્યારથી સવાર. અને બીજું તમે જે કીધું ને ન્યુરોન્સ બનવાની વાત, હા સાચી વાત છે કે ગર્ભાશયની અંદર જ બાળકનો વિકાસ થતો હોય ત્યારે 80% ન્યુરોન્સ બની જતા હોય છે. પણ હવે તો સાયન્સ પ્રૂવ કર્યું છે કે 80% ન્યુરોન્સ જે બની ગયા હોય એ ન્યુરોન્સમાં પણ તમે બદલાવ લાવી શકો ને તમારું ઈચ્છિત બાળકને તમે જેવું જોઈએ એવું તમે બનાવી શકો છો. કારણ કે એ ન્યુરોન્સને તમે લર્ન અને અનલર્નથી તમે એને નવા ન્યુરોન્સ પણ બનાવી શકો અને ઓલ્ડ ન્યુરોન્સને એટ્રોફાઈ પણ કરાવી શકો. એટલે હા, ગર્ભ સંસ્કાર એક બાળક માટે તમે નથી કરી શક્યા તો પણ એમને તમે દિવ્ય સંતાન બનાવી શકો છો. બીજા બાળકના ગર્ભ સંસ્કારના દરમિયાન એની અસર પણ એના પર થતી હોય છે, આવું મને એવું લાગે છે લોજિકલી અને સાયન્ટિફિકલી. બીજી વસ્તુ એ છે કે ભલે તમે પહેલા બાળકમાં ના કરી શક્યા, બીજા બાળકનો પ્લાન હોય તો બીજા બાળકમાં તમે કરો. અગર તમે બીજા બાળકમાં પણ નથી કરી શકતા તો સામાજિક દ્રષ્ટિએ તમારે આજુબાજુ જેટલા પણ મધર્સ છે જે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરે છે અથવા તો ગર્ભવતી છે એને મોટિવેટ કરો ગર્ભ સંસ્કાર કરવા માટે, અને જે જે આવશ્યકતા છે ગર્ભ સંસ્કાર કરવા માટેની એના માટે તમે પ્રેરિત કરીને તમારો એક સામાજિક રોલ તમે અદા કરી શકો છો. સાચી વાત છે કે તમારા બાળકને સામાજિકનું સમાજનું એવું વાતાવરણ પણ અમે પ્રોવાઈડ કરી શકો કે એક સમાજ સારો ગર્ભ સંસ્કાર તકી આપણે બનાવી શકીએ. એના પછીનો મારો આગળનો પ્રશ્ન છે કે ઘણી બધી માતાઓ હાઉસવાઈફ નથી, એ લોકો જોબ કરે છે, બિઝનેસ કરે છે, કશે ને કશે વધારે એક્ટિવ છે, તો એ લોકોને એમ છે કે ભાઈ અમે ગર્ભ સંસ્કારની બધી જ એક્ટિવિટી નહીં કરી શકીએ, તો એમને બી ઘણી વખત એવું થાય છે કે અમે જોઈએ એવું સારી માતા નથી બની શકતા, અમે ગર્ભ સંસ્કારના બધા જ એક્શન કે બધી એક્ટિવિટી નથી કરતા. તો એમના માટે શું તમારે કહેવું છે? ગર્ભ સંસ્કાર કોઈ રોકેટ સાયન્સ નથી કે એના માટે આપણે પર્ટિક્યુલર ટાઈમ ફાળવવો પડે. તમે હર ક્ષણ હર મિનિટ કોન્શિયસલી અને અનકોન્શિયસલી ગર્ભ સંસ્કાર કરી શકો છો. જેવી રીતે કે તમે વર્કિંગ છો તો તમે તમારા કલીગ સાથે સારો વ્યવહાર કરીને એના માટે ગ્રેટિટ્યુડ ફીલ કરીને ઘરના સદસ્યો સાથે રહીને ખૂબ જ પ્રેમ ભાવનાથી એની સાથે વર્તવું, એની સેવા કરવી, ઘરના બાળકોને ધ્યાન રાખવું, વડીલોનો આદર કરવો, એને રિસ્પેક્ટ આપવી, આ જ એક ગર્ભ સંસ્કાર છે. બીજી વસ્તુ રહી વાત એક્ટિવિટીની, તો તમે તમારા આઈડિયલ ટાઈમમાં કે તમારા બ્રેક ટાઈમમાં તમે સરસ મજાના અફર્મેશન તમે તમારી જાતને તમારા ગર્ભસ્થ શિશુને આપી શકો છો. બીજી વસ્તુ કે ગર્ભસ્થ શિશુ માટે તમે મેડિટેશન કરીને તમારા માઇન્ડના સ્ટ્રેસને ડાઉન કરી શકો છો. અલ્ટરનેટિવલી જે ગર્ભ સંસ્કાર છે એ સ્ટ્રેસ, ડિપ્રેશન અને હોર્મોનલ ઇમ્બેલેન્સને કંટ્રોલ કરવાની એક મેથડ જ છે, જે એક સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી છે, જે એક ઇમોશનલ એક્ટિવિટી છે કે જેના દ્વારા તમે બાળકને ઇન્ટેલિજન્ટ બનાવી શકો છો, ઇમોશનલી સ્ટ્રોંગ બનાવી શકો છો અને ખૂબ જ એક્ટિવ અને ફિઝિકલી સ્ટ્રોંગ બનાવી શકો છો. તો જેટલા પણ મધર વર્કિંગ છે એ લોકો માટે ખાસ કે ગર્ભ સંસ્કાર ડેઇલી તમારે આવવાની કે ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂરત નથી. અમારા જે મતલબ હોસ્પિટલમાં જે ક્લાસ ચાલે છે એ વર્કિંગ વિમેન માટે પણ ચાલે છે, જે ઓનલાઈન ચાલે છે, જે વીકમાં ફક્ત એક જ દિવસ હોય છે અને શું શું એક્ટિવિટી કરવી, શું કરવું, બધું જ ઇન્ફોર્મેશન તમને એક દિવસમાં 1.5 થી 2 કલાક દરમિયાન આપવામાં આવે છે કે જે તમે ઓફિસ અવર્સમાં પણ તમે એને ફોલો કરી શકો છો. ટૂંકમાં ગર્ભ સંસ્કાર એટલે ગર્ભ સંસ્કારના જે ક્લાસ ચાલતા હોય, ગર્ભ સંસ્કારની જે એક્ટિવિટીઝ હોય એ માત્ર નહીં,
ક્ષણે ક્ષણે એટલે કે 24 કલાક તમે જેટલું જાગૃત અવસ્થામાં હો એ તેમ સમયે તમારો ગર્ભ સંસ્કાર ચાલુ જ હોય છે. અને મારે એક વસ્તુ ભી એમાં એડ કરવી છે કે જે બિઝનેસ કરે છે, જે ફૂલી એક્ટિવ છે, જોબ કરે છે, એ પણ એકચ્યુઅલી ગર્ભ સંસ્કાર જ કરી રહ્યા છે, કારણ કે એમના બાળકને ભી એ ટાઈપનું જ એ વાતાવરણ પ્રોવાઈડ કરી રહ્યા છે. હા, બસ તમારા કામમાં ઇફેક્ટિવનેસ રાખો, સચોટ રાખો, એમને સરસ એક વાત કહી, ગ્રેટિટ્યુડ ભાવના રાખો, સારો એ વ્યવહાર કરો, આ બધી વસ્તુઓ તમારા વિચારોને પર અસર કરે છે. ને વિચારો છે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારા હોર્મોન્સ અને તમારા બોડીના બ્લડના સર્ક્યુલેશન અને જે કંઈ બાળકને પ્રોવાઈડ જરૂરી વાતાવરણ પ્રોવાઈડ કરે છે. તો ગર્ભ સંસ્કાર એ ખાલી માત્ર એક્ટિવિટીઝ એવું નથી, 24 કલાક દરમિયાન તમારા વિચારો ઉપર તમારો કાબુ છે એ ગર્ભ સંસ્કાર છે. ખૂબ સરસ. ગર્ભ સંસ્કાર આપણે કરીએ શા માટે? કેમ કે આપણે બાળકની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે. યસ, તો બાળકને અમુક ક્વોલિટી હોઈ શકે જે મને ડિસિપ્લિન જોઈએ છે, લીડર જોઈએ છે, નીડર જોઈએ છે. તો તમે જોબ કરો છો, ઓલરેડી તમે ડિસિપ્લિનમાં છો, તો એ સંસ્કાર બાય બ્લડ એ તમારા ગર્ભસ્થ શિશુમાં ઉતરવાનો છે. બીજું કે તમે લીડર છો એટલે જોબ કરો છો, તો આ લીડરશીપનો જે ગુણ છે એ પણ બાળકમાં ઉતરવાનો છે. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ગર્ભ સંસ્કાર. ઓકે, હવે આના પરથી એક નવો પ્રશ્ન ભી આવ્યો છે કે પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભ સંસ્કાર ને લગતી બધી જ એક્ટિવિટી બધું જ કરવું છે, મારે મારો બાળક બેસ્ટ જોઈએ છે, પણ એ માતાને એમ થાય છે કે આ બધું કરવા જાવ પણ મને કંટાળો આવે છે, આળસ આવે છે, ને હા પ્રેગ્નન્સીના મૂડ સ્વિંગ્સ જે થાય ને એનાથી બી બહુ ડિસ્ટર્બ રહું છું. તો એના માટે શું માતાને સંદેશ છે? તો મૂડ સ્વિંગ તો પહેલી વખત થાય છે, માટે ફિઝિકલ દ્રષ્ટિએ જોવા જઈએ તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી હોર્મોન્સ ખૂબ જ ઇમ્બેલેન્સ રહેતા હોય છે, એના લીધે મૂડ સ્વિંગ થાય છે. તો એના માટે અમે લોકો ગર્ભ સંસ્કારમાં એવું શીખવીએ કે તમે તમારી જાતને એટલી બધી એક્ટિવ કરી દો કે મૂડ સ્વિંગ થવાનો ક્વેશ્ચન જ ના આવે. તમને ગમતી કોઈ પણ વસ્તુ કરો, કે જેવી રીતે તમને ડ્રોઈંગનો શોખ છે તો ડ્રોઈંગ કરો, તમને વોકિંગ કરવું ગમે છે, એક્સરસાઇઝ કરવી ગમે છે, પ્રાણાયામ ગમે છે, મતલબ એવું છે કે તમે તમારી જાતને એટલી બધી બિઝી બનાવી દો કે મૂડ સ્વિંગ તમને ટચ બી ના કરી શકે. અને તમને જે ગમે તે કરો, તમને કઈ મ્યુઝિક સાંભળવાની ઈચ્છા થાય છે તો મ્યુઝિક સાંભળો, તમને કોઈ લોકોને મળવાની ઈચ્છા થાય છે તો મળવા જાઓ. હા, બની શકે કે આવી સિચ્યુએશનમાં તમને કોઈની સાથે વાત કરવી ના ગમે, કોઈ વાત કરે એ પણ ના ગમે, તો આવા સમયે પણ તમે અલગ અલગ એક્ટિવિટી થકી તમે બિઝી રહ્યો છો, તમને મૂડ સ્વિંગ બિલકુલ પણ નહીં થાય. આ માટે અમે અમારા ક્લાસમાં મધર્સને એટલા બધા બિઝી બનાવી દઈએ છીએ કે એ લોકો એક મિનિટ માટે પણ ફ્રી નથી રહી શકતા, એટલી બધી એક્ટિવિટીઝ એને સજેસ્ટ કરીએ છીએ, એને જે એરિયામાં જેવું બાળક જોઈએ એ પ્રમાણે એને ગાઈડ કરીએ છીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે કોઈ ઈચ્છે કે મારું બાળક લીડર થાય, તો એને લીડરશીપને અનુરૂપ એક્ટિવિટીઝ અમે આપીએ છીએ કે જેનાથી એનું મૂડ સ્વિંગ બિલકુલ પણ ના થાય અને ફૂલી હેપીલી એ બધી એક્ટિવિટીઝ એન્જોય કરી શકે. ઓકે, ગુડ. એટલે કહેવાનો મતલબ મૂડ સ્વિંગ્સ ને તમે રોકવા માટે તમે તમારી જાતને બિઝી જેટલી કહો તો મારી દ્રષ્ટિએ નાના મોટા ચેલેન્જીસ આપણે એમને આપીએ અને એ ચેલેન્જીસ પૂરા કરવામાં જ આખો દિવસ એમનો નીકળી જાય. અને બીજું મારું બી એક સજેશન આમાં એવું છે કે તમારે કેવું બાળક જોઈએ છે એ નજર સામે રાખો રેગ્યુલર, તો તમને ઓટોમેટિક ઉત્સાહ અને બાળક માટે જે પણ એક્ટિવિટી કરવી પડે એમાં તમારો એન્કરેજમેન્ટ રેગ્યુલર મળ્યા કરશે, મોટિવેશન મળ્યા કરશે. થેન્ક યુ વેરી મચ રુષિતાબેન, આપણું તમારું આ જે ગર્ભ સંસ્કારનું નોલેજ છે મેક્સિમમ લોકો સુધી પહોંચે અને એમને કામ લાગે અને એમના લોકોને રેગ્યુલર ઇન્સ્પિરેશન મળ્યા કરે કે ભાઈ આવનારું બાળક બેસ્ટ લાવીને આ સમાજને પણ આપણે બેસ્ટ બનાવીએ. થેન્ક યુ.